અહીં આપેલ છે કે 3/15 અને 7/15 સરવાળો કરી સાદું રૂપ આપો. નીચે લખીએ 3/15 વત્તા 7/15. હવે જ્યારે અપૂર્ણાંકોનો સરવાળો કરવાનું કહેવામાં આવે ત્યારે સૌપ્રથમ જુઓ કે તે મિશ્ર સંખ્યા છે કે નહીં. અહીં બંને શુદ્ધ અપૂર્ણાંક છે, મિશ્ર સંખ્યા નથી. ત્યારબાદ જુઓ કે બંનેનો છેદ સમાન છે કે નહીં. અહીં છેદ સમાન છે, જે 15 છે. હવે આ બંનેનો સરવાળો કરીએ. છેદમાં 15 જ રહેશે અને અંશનો સરવાળો કરવો માટે 3 વત્તા 7. આમ તે થશે 10/15. હવે જો તેનું સાદું રૂપ આપવું હોય, જુઓ કે અંશ અને છેદની સંખ્યા કોઈ એક જ સામાન્ય અવયવ વડે વિભાજ્ય છે કે નહીં. અહીં આ બે સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે માટે 10 અને 15 બંનેને 5 વડે ભાગીએ. આમ આપણને મળે 10/5 = 2 અને 15/5 = 3 = 2/3. હવે આ ક્રિયા કઈ રીતે થઈ તે અલગ રીતે સમજીએ. કોઈ આકૃતિને 15 ભાગમાં વહેંચીએ. આ એક ભાગ છે, આ બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને 5મો ભાગ. હવે આ 5 ભાગને કોપી અને પેસ્ટ કરીને બાજુમાં મૂકી દઈએ. આ થયા 10 ભાગ અને આ કુલ 15 ભાગ. જુઓ, આ એક વસ્તુ છે જે 15 સરખા ભાગમાં વહેંચાયેલી છે. હવે 3/15 નો અર્થ શું? તેનો અર્થ છે આ 15માંથી 3 ભાગ. આ 1, 2 અને 3 ભાગ. 3/15. હવે તેમાં 7 સરખા ભાગ ઉમેરીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે જો આ કેસરી અને ભૂરા રંગના દરેક ભાગને ભેગા કરીએ તો આપણને મળે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ભાગ, 15માંથી 10 ભાગ. હવે તેને 2/3 પણ શા માટે કહી શકાય તે જોઈએ. આ આખી આકૃતિને 3 ભાગમાં વિભાજિત કરીએ માટે દરેક ભાગમાં આ 5 નાના ભાગ મળશે. ચાલો તેમ કરીએ. 1, 2, 3, 4, 5. આમ આ થયો 1/3 ભાગ. આ છે બીજો 1/3 ભાગ. હવે જુઓ, આપણે આ જે કંઈ કર્યું તેમાં આ આખી આકૃતિના 2 ભાગને અલગ દર્શાવ્યા. આ 1 ભાગ, આ બીજો ભાગ, આ 3જો ભાગ. પણ આપણે તેને રંગીન બતાવ્યું નથી. આમ 10/15 અને 2/3 એ બંને સમાન છે એમ કહી શકાય.